नमस्कार वाला विद्यार्थी मित्रों, आज आपणे धोरण 4 ना गुजराती एटले के कूहू विषयना पाठ नंबर 1 खिस्सामां पहेलवान हा ना भाग 2 नु संपूर्ण सोल्यूशन अने समझूती साथे अभ्यास करीशु। सर्वप्रथम आपणे जोईए प्रश्न नंबर 9, वार्ताना क्रममां गोठवो। तो अहीं आपणने डाबी बाजू अने जमणी बाजुए केटलाक वार्ताना जे शब्दो छे, वार्ताना केटलाक वाक्यो छे ते आपवामां आवेला छे, परंतु ते आડાઆવડા છે, તો એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીશું। સર્વપ્રથમ ડાબી બાજુ જુઓ તો બુશકોટે ખિસ્સાને કાઢી મૂક્યું, આ પહેલા નંબર ઉપર આવશે। હવે જમણી બાજુ જુઓ તો ખિસ્સું ચોખ્ખું થઈ ગયું, અહીં આ પહેલું વાક્ય થશે। ત્યાર પછી ડાબી બાજુ જોઈએ તો 2 નંબરનું વાક્ય થશે, સૂરજ દાદાએ ખિસ્સાને સૂકવી દીધું। ત્યાર પછી જમણી બાજુ ખિસ્સું વાલું થઈ ગયું, એ બીજું વાક્ય થશે। ત્યાર પછી ડાબી બાજુ ત્રીજું વાક્ય થશે, ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા। ત્યાર પછી જમણી બાજુ ત્રીજું વાક્ય થશે, ખિસ્સું ફક્કડ થઈ ગયું। ત્યાર પછી ડાબી બાજુ જોઈએ તો અહીં 4 નંબર ઉપર આવશે, ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ। જ્યારે જમણી બાજુ 4 નંબર ઉપર આવશે, ખિસ્સું નવું નકોર થઈ ગયું। ત્યાર પછી ડાબી બાજુ જોઈએ તો છેલ્લું વાક્ય અહીં આવશે, દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું। જ્યારે જમણી બાજુ છેલ્લું વાક્ય જે છે એ જ છેલ્લું આવશે, કે નીરજભાઈને ખિસ્સું ગમી ગયું। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 10, પ્રશ્નોના જવાબ લખો। પહેલો સવાલ, ખિસ્સું કેટલી વાર રડે છે અને ક્યારે ક્યારે? તો ઉત્તર આવશે, ખિસ્સું 2 વાર રડે છે। બુશકોટભાઈ તેને ગંદુ અને ગંધારું કહે છે ત્યારે, અને દરજીભાઈ નીરજભાઈના શર્ટ ઉપર ખિસ્સાને ચોંટાડવાની ના પાડી જતા રહેવાનું કહ્યું ત્યારે। હવે આપણે જોઈએ બીજો સવાલ, ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે, કઈ રીતે? તો ઉત્તર, ખિસ્સાને સૂરજદાદા, ધોબીભાઈ, દરજીભાઈ અને અંતે નીરજભાઈ રાજી કરે છે। સૂરજદાદા સૂકવીને, ધોબીભાઈ ખિસ્સાને ઇસ્ત્રી કરીને, દરજીભાઈ શર્ટ ઉપર ખિસ્સું લગાડીને અને નીરજભાઈ ખૂબ સરસ ખિસ્સું મૂક્યું છે તેમ વખાણ કરીને ખુશ કરે છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, એટલે કે ત્રીજો સવાલ, કોણ ખિસ્સા પર એક પણ વાર ખિજાતું નથી, તેઓ ખિસ્સાને કઈ કઈ રીતે બોલાવે છે? તો જોઈએ ઉત્તર, સૂરજદાદા ખિસ્સાને એક પણ વાર ખિજાતા નથી, તેઓ ખિસ્સાને હાથ લંબાવી પોતાની પાસે બોલાવે છે અને વહાલથી તેના પર હાથ ફેરવે છે। ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળુ, તમને કઈ વાતથી ખબર પડી? ઉત્તર, ધોબી કાકાનો સ્વભાવ માયાળુ છે, કેમ કે ધોબી કાકા રડતા ખિસ્સાને જોઈ તેને ઇસ્ત્રી કરી આપે છે। ત્યાર પછી પાંચમો સવાલ, ખિસ્સાને શર્ટ પર સીવવું, આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાય છે? તો જુઓ, મને તેમના નવા નવા બુશકોટ પર બેસાડી દો, બીજું બુશકોટ પર ચોટતા નથી, ત્યાર પછી હવે મને બુશકોટ પર ચોંટાડશો ને? ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠો સવાલ, ખિસ્સું ફેર ફુદરડી શા માટે ફરે છે? ઉત્તર, જ્યારે ખિસ્સું નવું નકોર થઈને દરજીભાઈ પાસે જાય છે ત્યારે દરજીભાઈ કહે છે, અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુશકોટ પર। એ સાંભળી ખિસ્સું તો હસવા લાગ્યું અને ફેર ફદુરડી ફરતું બેસી ગયું। સાતમો સવાલ, ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂવે છે તો તે હવે ગંદુ થશે? તે ગંદુ થશે તો નીરજભાઈ તેને શું કરશે અને કેમ? ઉત્તર, હા, જો ખિસ્સું ગંદુ થાય તો નીરજભાઈ ધોબીભાઈ પાસે શર્ટ ધોડાવી અને ઇસ્ત્રી કરાવી દે, એટલે ખિસ્સાભાઈ ફરીવાર નવા નકોર થઈ જાય। ત્યાર પછી જોઈએ આપણે આઠમો સવાલ, તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો અને કેમ? ઉત્તર, અમે મોટા થઈને ખિસ્સામાં રૂમાલ, પાકીટ, ચાવી, ચશ્મા અને પેન રાખીશું, કેમ કે આ બધી વસ્તુઓ આપણે જ્યારે જોઈએ ત્યારે વાપરી શકીએ છીએ ખિસ્સામાંથી લઈને। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 12, સફરજન જેવડા આંસુ
એટલે મોટા આંસુ આવા બીજા શબ્દ જૂથ બનાવો જો ખાલી જગ્યા જેવડી આંખ તો અહીં આવશે બટાકા જેવડી આંખ ત્યાર પછી ખાલી જગ્યા જેટલું લેસન તો ખૂબ જેટલું લેસન ખાલી જગ્યા જેવડા કાન તો સુપડા જેવડા કાન ખાલી જગ્યા જેવડી જીભ તો કાતર જેવડી જીભ ખાલી જગ્યા જેટલો ચોટલો તો નાગણ જેટલો ચોટલો અને ખાલી જગ્યા જેટલું દફતર તો મણ જેટલું દફતર ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 13 આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય જો અહીંયા આપણને ઓપ્શનમાં કેટલાક વિકલ્પો આપેલા છે તેમાંથી આપણે જવાબ લખવાનો છે પહેલું ઊંઘિયા કરવાની કેવી મજા આવે તો આવી વ્યક્તિને ઊંઘણસી કહેવાય બીજું ઓ માં તેને તો પાંદડું હલે તોય બીક લાગે તો આવી વ્યક્તિને ડરપોક કહેવાય ત્રીજું ગમે તેટલું ખાઓ મને ધરવ ન થાય તો આ વ્યક્તિને ખાવધરું કહેવાય ચોથું કોઈ ન મળે તો ટપુ તો એકલો એકલો વાતો કરે આ વ્યક્તિને વાતોડિયું કહેવાય પાંચમું હું તો સતત ભણભણ જ કરું તો આવી વ્યક્તિને ભણેશરી કહેવાય છઠ્ઠું હું તો આમ તેમ ફરિયાદ કરું તો એને રખડું કહેવાય સાતમું હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું તો આવી વ્યક્તિને ભટકેલ કહેવાય આઠમું અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે તો આવી વ્યક્તિને લખેશરી કહેવાય નવમું કોઈ મારા પર સહેજ ખીજાય કે હું રડી પડું તો આવી વ્યક્તિને રોતલ કહેવાય દસમું હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે તો આવી વ્યક્તિને ભૂખાળવું કહેવાય પ્રશ્ન નંબર 14 જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો હવે અહીં તમારે તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે તે કયા કાપડનું બનેલું છે તેનો સ્પર્શ તમને કેવો લાગે છે તેના વિશે પણ જણાવજો અને સાથે સાથે તે કયા કયા પ્રસંગે અને કઈ કઈ જગ્યાએ પહેરી શકાય આ ઉપરાંત તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે અને જો રાખવી પડતી હોય તો કઈ કઈ તે તમને કેમ ગમે છે આ બધી જ વિગતો તમારે એમાં લખવાની છે તો જુઓ અહીં આપણે પ્રયત્ન કરેલો છે મારું પ્રિય વસ્ત્ર ગુલાબી રંગનું છે કપડાની પસંદગીમાં મારી જો પસંદગી હોય તો તે ફ્રોક અને ટીશર્ટ છે જાત જાતના ને ભાત ભાતના ટીશર્ટમાં મને સૌથી વધારે ગુલાબી રંગનું ટીશર્ટ ગમે અને સાથે જ જેમાં રંગબેરંગી પતંગિયા હોય તેવું ફ્રોક ગમે ટીશર્ટ સુતરાઉ કાપડનું બનેલું છે તથા ફ્રોક સિફોન કાપડનું છે તેનો સ્પર્શ મને સુવાળો લાગે છે તે બધા જ પ્રસંગે ગમે ત્યાં પહેરી શકાય તેવું છે અને હા તેને ધોતી વખતે બહુ ઘસાય નહીં તેને તડકામાં સૂકવવું જોઈએ નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર 15 સંવાદ પૂરો કરો અને પછી ભજવો જુઓ અહીં આપણને પાત્રો સર્વપ્રથમ આપેલા છે ખિસ્સુ બુશકોટ દરજી ધોબી સૂરજ અને નીરજ હવે જુઓ ખિસ્સુ નવા બુશકોટ પાસે જાય છે હવે બુશકોટ કહે છે ખસ આગું ખસ ભાગ અહીંથી તો ખિસ્સુ શું કહેશે જુઓ ખિસ્સુ કહેશે કે એમ શું કહો છો બુશકોટ ભાઈ મને તમારી સાથે બહુ ગમે છે ત્યારે બુશકોટ કહેશે તું રખડેલ છે જ્યાં ત્યાં રખડ રખડ કરે છે એટલે પછી ખાલી જગ્યા આપેલી છે તો અહીં પછી આવશે કેવું ગંદુ ને ગંધારું છે તો આ સાંભળી અને ખિસ્સુ રડી પડે છે આંસુના ખાબોચિયામાં આળોટે છે હવે તે સાફ થઈ ગયું છે પોતાને સાફ જોઈ અને હસી પડે છે તો જુઓ ખિસ્સુ કહે છે રડતું બંધ થયું એણે આંખ પટપટાવીને જોયું એનાથી હસી પડાયું એ બોલ્યું વાહ વાહ હવે તો હું રૂપાળું રૂપાળું થઈ ગયું ખિસ્સુ રોપથી ચાલે છે સૂરજ દાદા ઝગમગ કરતા આવે છે તો ખિસ્સુ ડરી જાય છે ખિસ્સુ કહે બાપરે ગરમા ગરમ સૂરજ બાભા સૂરજ દાદા કહે હસતા હસતા બોલ્યા એ બચુડા બીશ નહીં તું તો ભીંજાયેલો છે આવ મારી પાસે આવ તને સૂકવી દઉં તો ખિસ્સુ કૂદીને સૂરજદાદાના ખોળે બેસી જાય છે સૂરજદાદા તેને વહાલ કરતા કરતા સૂકવે છે
પછી સુરજ દાદા કહે જો મારી ગરમીનો ફાયદો લઈ લે વાલુડા પછી શું આવશે અહીં આવશે હવે તું રડીશ નહીં ને એવો સવાલ પૂછે છે ત્યારે ખિસ્સુ એને શું જવાબ આપે જુઓ ડોક હલાવીને બોલ્યું ના રે ના સુરજ દાદા હવે હું નહીં રડું એમ કહી અને હસતા હસતા બોલ્યું અને હવે હું ફાઇન લાગુ છું ને એવો પ્રશ્ન તે સુરજ દાદાને પૂછે છે તો જુઓ સુરજ દાદા શું કરશે તો સુરજ દાદા તેને કહે છે હવે તું વાલું વાલું લાગે છે બચકુડા હવે ખિસ્સુ તો હરખાતું હરખાતું દરજીભાઈ પાસે જાય છે જો ખિસ્સુ દરજીભાઈ પાસે જઈને કહે છે હસતા હસતા દરજીભાઈને કહે દરજી કાકા કેમ છો મને નીરજભાઈ બહુ ગમે છે મને તેમના નવા નવા બુશકોટ પર બેસાડી દો ત્યારે દરજી કહે દરજીભાઈએ ખિસ્સા સામે જોયું સર્વપ્રથમ અને બોલ્યા અરે એ શું છે નીરજભાઈના બુશકોટ પર તો હું નવું અને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું તું તો કરચલી વાળું છે હવે ખિસ્સુ રડતા રડતા ધોબીની દુકાન પાસે આવે છે અને તેનું રડવાનું તો ચાલુ જ છે હવે ધોબી ખીજાઈને શું કહે છે જુઓ બચોળિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા આટલું બધું રડે છે કેમ તને કોણ વઢ્યું છે તો ખિસ્સુ રડતા રડતા શું જવાબ આપે જુઓ મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુશકોટ ઉપર ચોંટાડતા નથી એટલા માટે હું રડું છું તો જુઓ ધોબીભાઈ કહે એમ વાત છે અહીં આવ તારી કરચલી ચપટી વગાડતા હું છું કરી દઉં હવે ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે અને પછી ખિસ્સા ઉપર મૂકે છે તો ખિસ્સુ તો ચીસ પાડીને જો શું થાય છે આ દાજ્યું એવું બોલે છે તો ધોબી કહે ચૂપ હવે ધોબી જોર જોરથી ઇસ્ત્રી ફેરવે છે અને ખિસ્સુ કડક થઈ જાય છે તો ખિસ્સુ હસતા હસતા શું કહેશે થેન્ક યુ આવજો હવે ખિસ્સુ દરજીની દુકાને જાય છે અને ખિસ્સુ ત્યાં જઈને શું કહે જુઓ હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું મને નીરજભાઈના બુશકોટ પર ચોંટાડશો ને ત્યારે દરજી શું કહે અરે વાહ ખરેખર તું તો સરસ સરસ લાગે છે ચાલ બેસી જા નીરજભાઈના બુશકોટ પર ખિસ્સુ ફેરફદુરડી ફરે છે દરજી સંચો ચલાવી ખિસ્સાને બુશકોટ પર લગાવે છે અને નીરજભાઈ શર્ટ જુએ છે નીરજભાઈ કહે થેન્ક યુ દરજી કાકા બચકુડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા અરે વાહ કેવું મજાનું ખિસ્સું છે મને બહુ ગમ્યું અને ખિસ્સુ પણ હસી પડે છે હવે ખિસ્સુ અને નીરજભાઈ નવા 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 બુશકોટ પહેરી અને બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુય બાલ મંદિરે જાય નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુય રમવા જાય નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુય સૂઈ જાય પ્રશ્ન નંબર 16 ખિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય ચર્ચા કરો ઉત્તર તમે આમાંથી કયું ખિસ્સું પસંદ કરો અને કેમ જો અહીંયા આપણને કેટલા ખિસ્સાઓ આપેલા છે આમાંથી તમે કયું ખિસ્સું પસંદ કરશો તો તમે જોઈ શકો છો એક તો હું આ ખિસ્સું પસંદ કરીશ અને ત્યાર પછી બીજું હું અહીં જે આપેલું છે તે ખિસ્સું પસંદ કરીશ હવે તમે બે ખિસ્સા દોરો એક ફક્ત ફેશન માટે અને એક ચોક્કસ કામ માટે તમે તેમાં શું ભરશો તમારા ખિસ્સામાં તે પણ તમારે દોરવાનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર 17 જૂથમાં કામ કરો એક સભ્ય પાઠ મોટેથી વાંચશે બાકીના ગણશે કે ખિસ્સુ વાર્તામાં પૂર્ણવિરામ પ્રશ્નચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન નિશાનીવાળા વાક્યો કેટલા છે અને તેમાંથી બે બે વાક્ય તમારે અહીં લખવાના પણ છે તો જો સર્વપ્રથમ આપણે પૂર્ણવિરામ વાળા વાક્યો જોઈએ તો નીરજભાઈ નવો નવો બુશકોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુય બાલ મંદિરે જાય જો અહીં છેલ્લે પૂર્ણવિરામ છે ત્યાર પછી બીજું વાક્ય જોઈએ પૂર્ણવિરામ વાળું તો ખિસ્સુ તો હસવા લાગ્યું જો અહીં પૂર્ણવિરામ છે ત્યાર પછી ફેર ફુદુરડી ફરતું ફરતું બેસી ગયું અહીં પણ પૂર્ણવિરામ છે જો ત્યાર પછી આપણે પ્રશ્નાર્થ ચિહ્ન વાળા વાક્ય જોઈએ દરજી કાકા કેમ છો અહીં જુઓ પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાર પછી પ્રશ્નાર્થ ચિહ્ન વાળું બીજું વાક્ય અરે એ શું છે જો અહીં પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે હવે આપણે ઉદ્ગાર ચિહ્ન જોઈએ અરે વાહ જો ઉદ્ગાર ચિહ્ન કેવું મજાનું ખિસ્સું છે મને બહુ ગમ્યું બીજું વાક્ય
થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. અહીં છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આવશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 19. આપેલ સંવાદ મોટેથી વાંચો. જો આરવ કહે, તને ખબર છે ગજવું એટલે શું? નીરવ કહે, માપ્યું, દૂધ માપવા વપરાય તેવું. આરવ કહે, અરે ના, ગજવું એટલે ખિસ્સું. નીરવ કહે, હે, ખિસ્સાને ગજવું કહેવાય? આરવ કહે, હા, ખિસ્સાને ગજવું પણ કહેવાય. બીજું જોઈએ. જાગૃતિ કહે, ખબર છે કાચબો કેટલું જીવે? જ્યોત્સના કહે, મને ખબર છે 100 વર્ષ. તો જ્યોતિ કહે, શી વાત કરે છે, કાચબો 100 વર્ષ જીવે? જાગૃતિ કહે, હા, કેટલાક કાચબા તો તેથી પણ વધુ જીવે. જ્યોતિ કહે, 100 વર્ષ કેટલું બધું કહેવાય નહીં? ત્યાર પછી ત્રીજો સંવાદ. મમ્મી કહે, માણસને કેટલી આંખ હોય? તો ઋતા અને શ્રેયા શું કહે? 2 વળી. મમ્મી કહે, પક્ષીઓને? તો ઋતા અને શ્રેય કહે, 2 જ હોય ને, પ્રાણીઓને પણ. મમ્મી કહે, મધમાખીને? શ્રેય કહે, 1. ઋતા કહે, 3. મમ્મી કહે, મધમાખીને 5 આંખ હોય. આ ચિત્ર જુઓ, અહીં ચિત્રની અંદર તમે જોઈ શકો છો. તો ઋતા અને શ્રેય કહે, ઓહો, મધમાખીને 5 આંખ હોય, જો એને આશ્ચર્ય થાય છે. મિત્રો, પાઠ 1ના આ ભાગ 2નો સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે ભાગ 3 સાથે, જ્યાં આપણે બાકી રહેલો અધૂરો પાઠ પૂર્ણ કરીશું.